नमस्ते धोरण आठ विषय अंग्रेजी अने यूनिट चार एनी अंदर आपणे यूनिट चार नी अंदर हजी एक्टिविटी चार ज चालू छे। आपणे आखी सरनी स्टोरी जोई लीधी, एना पछी मेट द पेज जोया, अने हवे एना पछीना पेज नी अंदर जो बेटा तमारी अहीं ट्रू फॉल्स छे। ट्रू फॉल्स नी अंदर आ वखते शुं छे, थोड़ुं टर्न छे। द मेक द ट्रू फॉल्स करेक्ट द फॉल्स सेंटेन्स। તમારે ખોટા વાક્ય છે એને સાચા કરવાના છે, સાચું છે એમાં વાંધો નથી, તો રાઈટની નિશાની કરીને મૂકી દેજો। હવે તમારી બ્લેન્ક જે આપેલી છે એમાં લખવાનું છે, ફરી યાદ દેવડાવી દઉં, પીડીએફ મોકલી દઈશ, એમાં જોઈ લેજો। સોલર એનર્જી ઇઝ ધ નંબર ફર્સ્ટ, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લેનેટ। આ વાક્ય ખોટું છે, સાચું વાક્ય શું છે હું બોલું છું, સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન। હવે આવે છે નંબર બે, સોલર એનર્જી કેન એલિમેન્ટેડ અવર હોમ, ટ્રુ, આ જવાબ સાચો છે। પછી છે નંબર ત્રણ, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી, ફોલ્સ, ખોટું છે। હવે એનું સાચું વાક્ય આપણે લખવું પડશે, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી, આ તમારો જવાબ છે। નંબર ફોર, કયો છે તો કે ફૂડ કેન બી કુક્ડ with the energy from the sun, yes, સાચું, મેં તમને મારી જ વાત કરી હતી, તમને યાદ રહી જાય તો જવાબ સાચો પડી જાય। The sun is only sources of the energy, false, ખોટું છે। સાચો જવાબ શું છે તો કે there are many sources of the energy like coal, petrol, wind and water, I know, જવાબ 6 નંબર માં આવો। There is the ray of the hope that the sun will solve our problem, સાચું છે। હવે ફરીથી એકવાર હું ટ્રુ ફોલ્સમાં કહી દઉં તો પહેલું હતું ખોટું, સુધારીને લખવાનું હતું, પછી નંબર બે હતો એ સાચો હતો, ત્રણ જે છે ખોટું સુધારીને લખવાનું, ચોથું સાચું હતું, અને પાંચમું જે હતું એ ખોટું હતું સુધારીને લખવાનું, અને છઠ્ઠું તો સાચું જ હતું। હવે આ રીતે આપણે ટ્રુ ફોલ્સને એક્ટિવિટી ફોરની અંદર જ પૂરી કરવાની હતી, તો હવે અહીંયા એ પૂરું કર્યું। હવે એના પછીના પોઈન્ટમાં જાઓ, તમારી ટેક્સ્ટબુકનું જે પેજ નંબર જે છે એ 34 નંબરના પેજમાં છે, ટ્રુ ફોલ્સ થઈ ગયા। હવે એના પછીમાં આવે છે, હિયર આર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી, ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર મિનિંગ। હવે તમારે અહીંયા શું કરવાનું છે તો કે એક તમને વાક્ય મળશે, એ વાક્યને તમારે સિમિલર મિનિંગમાં સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરવાનું છે, બરાબર। જો એક હું કરીને બતાડું, હા બેટા હું ફરીથી પાછું યાદ દેવડાવું છું, તમને પીડીએફ વોટ્સએપમાં મળી જશે, જે લોકોને જોઈને લખવું હોય તો એ લોકો લખી શકશે। યુ હેવ લર્ન અબાઉટ એનર્જી, આ એક સેન્ટેન્સ છે। હવે સિમિલર વર્ડ્સની અંદર આપણે કેવી રીતે એને ચેન્જ કરીએ છીએ, જો યુ હેવ રીડ અબાઉટ એનર્જી, એના પછી છે નંબર ટુ, તો કે પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર। હવે આપણે એને ચેન્જ કરવાનું છે કઈ રીતે, તો એ ચેન્જ કરીએ, પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા કમ હિયર ડ્યુરિંગ ધ વિન્ટર। જો વળી પાછું વાક્યને સમજવાની કોશિશ કરશો તો તમને ખબર પડશે, પીપલ ફ્રોમ આઉટસાઇડ જે ઇન્ડિયાની બહાર રહીએ છીએ, ઇન્ડિયા, ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર, એ લોકો ઉનાળામાં નથી આવતા, ઉનાળામાં નથી આવતા તો ક્યારે આવે છે, યસ, એ લોકો ક્યારે આવે છે, વિન્ટરમાં આવે છે, શિયાળામાં આવે છે। નંબર ત્રણ, સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન ધ ન્યુ મેનર, જવાબમાં આપણે વળી પાછું એના જેવો જ એક સેન્ટેન્સ બનાવી લઈએ, વી હેવ ફાઉન્ડ અ ન્યુ વે યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન। એના પછીનો છે નંબર ચાર, પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ ધ એનર્જી ફોર કાઇન્ડ ઓફ વર્ક, જવાબ આવશે એનો સેન્ટેન્સમાં, વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ। નંબર પાંચ છે, ઇન અવર કન્ટ્રી વી કેન યુઝ સોલાર એનર્જી ફોર ઓલમોસ્ટ એવરી પર્પઝ। હવે એના સેન્ટેન્સમાં આપણે કન્વર્ટ કરીએ તો, ઇન વોર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સિસ ઓફ ધ એનર્જી। એના પછી આવે છે નંબર સિક્સ, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટ ધ પ્રોબ્લેમ ઇન્ટુ ધ અ હોપ, તો એમ સેન્ટેન્સમાં આપણે ચેન્જ કર્યું છે, સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ ધ બ્લેસિંગ। જો બેટા સિમિલર વર્ડ્સની અંદર ઉપયોગ કરી આ રીતે આપણે વાક્યને ટર્ન કરી શકીએ, બહુ ઇઝી છે, એકવાર સમજવાની કોશિશ કરો, કોઈ પણ તમને એવું લાગતું હોય તો આપણે એક વાક્ય લઈ લઈએ, જો ફરી પાછું હું તમને એક વાક્ય આપું,
હવે એને તમારે કઈ રીતે કન્વર્ટ કરવાનું છે હું એક તમને કહી દઉં. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. હવે આન્સર લઈએ આપણે કઈ રીતે જો ચેન્જ કર્યો તમે ફરીથી યાદ કરવાની કોશિશ કરો. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા કમ હિયર ડ્યુરિંગ ધ વિન્ટર. બરાબર, આ રીતે વાક્યને સમજવાની કોશિશ કરતા જાઓ અને એને સિમિલર સેન્ટેન્સમાં બદલાવી શકાય.